વર્ષ મુન્સી મેમોરિયલ ટ્રસ્ટની સિલ્વર જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના સહકાર સાથે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને સાકાર કરવા માટે મુન્સી મેમોરિયલ ટ્રસ્ટ અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા રહેશે તેમ સ્વચ્છતા હશે તો તંદુરસ્તી જળવાશે એમ ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ જીવનમાં સફળ થવા માટે સ્વચ્છતાની આદત કેળવવી જોઈએ એ પણ જણાવાયું હતું. आज मैंने स्कूल की रिसेस में खामसे वाले के पास से खमन और पकौड़े खाए थे. क्या वो खमन और पकौड़े ढके हुए थे? नहीं. क्या उन पे मक्खियां बैठी हुई थी? हाँ बैठी थी, मगर मैं तो उसे उड़ा दी थी. बेटा मक्खियां हमेशा गंदगी में रहती है. मेरी टीम थे बम्बा खाना टीम. મુન્સી ટ્રસ્ટના મુસ્તાક મુન્સી, નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની, કોંગ્રેસના અગ્રણી રાજેન્દ્રસિંહ રણા, નગરપાલિકાના સભ્યો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી તેમજ ઋષિ દવે ઉપસ્થિત રહ્યા હતા. શહેરની વસ્તી 2 લાખ હોય અને રોજ 1 લાખ જેટલા લોકો આ શહેરમાં આવતા હોય ત્યારે જ્યાં સુધી લોકો સફાઈ પ્રત્યે જાગૃત ન બને અથવા પોતાની જવાબદારી ન સમજે ત્યાં સુધી કોઈ પણ શહેર અથવા ગામડું સ્વચ્છ ન બની શકે. આની અંદર જનભાગીદારી પણ એટલી જ આવશ્યક છે કે લોકો પોતાની જવાબદારી સમજે. અહીંયા 2-3 નાટકો દ્વારા જે સંદેશા રજૂ કરવામાં આવ્યા તે પણ સ્વચ્છતા અભિયાનના જ એક ભાગ છે અને તેમાં જ પબ્લિકને જાગૃત કરવાની પણ જરૂરિયાત છે. આપણા મનમાં એવા કોઈ વિચાર ના આવે જેનાથી દેશની એકતા અખંડિતા અને નુકસાન થાય, અને જે દેશ એકતા અખંડિતા પર ટકેલો છે એ દેશને આગળ વધારવામાં બી આપનું, ખાસ કરીને આપની વિચારધારાનું બહુ મોટું યોગદાન છે. એટલે આપની વિચારધારાને પહેલા સ્વચ્છ રાખજો, ત્યાંથી શરૂઆત કરજો. આપણા વિચારો સ્વચ્છ હશે તો આપણું ઘર સ્વચ્છ રહેશે, ઘર સ્વચ્છ હશે તો શહેર સ્વચ્છ રહેશે, શહેર સ્વચ્છ હશે તો આપણો દેશ સુરક્ષિત રહેશે. મારા ઘરની બાજુમાં પેટ્રોલ સ્ટેશન છે, સુપરમાર્કેટ જેવી, અને ત્યાં છોકરો મારો દોસ્ત છે, લગભગ 30 વર્ષનો છે આજે, એ આપણી સ્કૂલમાં ભણીને ગયો. એટલે મને એ ખુશી થાય કે મારા ઘરની બાજુમાં એ કોઈ આપણી અહીંયા સ્કૂલથી ભણીને ઇંગ્લેન્ડ આવ્યો અને સેટલ થયો અને ફેમિલી કરી અને ભણીને ગયો. સખત મહેનત કરીને આપણા બધા પ્રોગ્રામો એ સફળ કરેલા છે એ બદલ એમનો હું આભાર માનું, અને સ્ટેજ પર સર્વ બિરાજમાન એમનો હું ફરી એક વખત સ્વાગત કરું છું. અને અલ્લાહ આપણા મરહુમની બાદ મફિરત કરે, જન્નતર ભીગો થતા ફરમાવે, અને એમની દુઆઓથી આપણું આ ટ્રસ્ટ છે ફૂલે ફરે એવી હું આશા રાખું છું.